आम आदमी पार्टी માણસાના ઉપક્રમે ધારાસભ્ય શ્રીને આવેદન પત્ર સુપરત। आम आदमी पार्टी માણસાના ઉપક્રમે આજ રોજ માણસા નગરની સળગતી સમસ્યાઓ વિટમણાઓ મુશ્કેલીઓને વાચા આપવાના સુભાષયથી એક આવેદન પત્ર સ્થાનિક ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલને સુપરત કરવામાં આવ્યું હતું। રખડતા ઢોરની સમસ્યા, ખંડેર હાલતમાં જર્જરિત રોડ રસ્તા, ગેરકાયદેસર બાંધકામ અને બિન અધિકૃત દબાણો, ટ્રાફિક સમસ્યા, ઠેર ઠેર ગંદકીના ઢગલા, નગરપાલિકાના તમામ વિભાગો ખાતાઓમાં બેફામ બે રોકટોક, ભ્રષ્ટાચાર, પીવાલાયક શુદ્ધ પાણીની વિકટ સમસ્યા, ગટર વીજળી આરોગ્ય, સફાઈ કરવેરા વસૂલાત, શિક્ષણ સંબંધી સમસ્યાઓ જેવી અનેકાનેક વિટમણાઓનો પ્રશ્નો મુશ્કેલીઓ હાલાકીઓથી માણસાની ભલીભોળી પ્રજા પીસાઈ રહી છે। ત્યારે સત્તાધારી પક્ષને તો કોઈ રસ ન હોય એ સ્વાભાવિક છે, પણ વિરોધ પક્ષ પણ પોતાની ફરજ જવાબદારીથી વિમુખ થઈ ચૂપચાપ જાણે તમાશો જોઈ રહ્યો છે। આ સંજોગોમાં આમ આદમી પાર્ટી તરફથી જાગૃતતા દાખવી સદર સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી। અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ મામલતદારશ્રી અને કલેક્ટર સહિત મુખ્યમંત્રી સુધી આમ આદમી પાર્ટી તરફથી આ સમસ્યાઓને વાચા આપવા નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો। એમ એક અખબારી યાદીમાં તાલુકા પ્રમુખ શ્રી રાકેશ પ્રજાપતિ રાહી જણાવે છે। પાર્ટી માણસા તરફથી આજ રોજ અમે સ્થાનિક ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલને એક આવેદનપત્ર પાઠવ્યું છે। માણસાનગરની વિવિધ સમસ્યાઓ વિશે વાચા આપવા માટે અમારા માનનીય ધારાસભ્યશ્રીને અમે આજે આવેદનપત્ર પાઠવી આપેલ છે। માણસામાં રખડતા ઢોરની સમસ્યા છે, ટ્રાફિક સમસ્યા છે, ગેરકાયદેસર દબાણોની સમસ્યા છે, બિન અધિકૃત બાંધકામોની જે સમસ્યાઓ છે એ સિવાયની અનેકાનેક સમસ્યાઓ છે। ગટર છે, પીવાલાયક શુદ્ધ પાણીની સમસ્યા છે, આરોગ્યલક્ષી સમસ્યાઓ છે, સફાઈની સમસ્યા છે, તૂટેલા રોડની સમસ્યા, આવી અનેક સમસ્યાઓથી માણસાની પ્રજા જ્યારે ઘેરાઈ રહી છે ત્યારે જે સત્તાધારી પક્ષ છે એને તો સ્વાભાવિક છે કે કોઈ રસ હોય નહીં, પણ વિરોધ પક્ષ પણ આ બાબતે મૌન રહ્યો છે એ અમને નવાઈ લાગે છે। અને તેથી માણસાના નગરજનોની જે સમસ્યાઓ છે એને વાચા આપવા માટે અમે સ્થાનિક ધારાસભ્યશ્રીને આજે એક આવેદનપત્ર પાઠવી આપેલું છે, જેથી અમારી સમસ્યાઓને આગળ સુધી પહોંચાડી અને એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીએ।